જય સ્વામિનારાયણ બાળકો આપણે સામાજિક વિજ્ઞાનમાં જે બીજો પાઠ જોતા હતા ને આદિમાનવથી સ્થાયી જીવનની સફર એમાં જ આજે આગળ આપણે જોઈશું બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા ભીમ બેટિકાની ગુફા આપી છે તો આ ગુફા ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલી છે ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં હવે આગળનો ટૉપિક જોઈએ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ આદિમાનવની સૌથી મહત્વની શોધ સાની કહેવાય અગ્નિ અને ચક્ર ચક્ર જોઈએ તો ચક્ર એટલે પૈંડું પૈંડીનો પૈંડુનો ઉપયોગ હરેક જગ્યા ઉપર થાય છે નાની મોટરથી લઈને મોટી મોટર સુધી નાની ગાડીથી લઈને મોટી ગાડી સુધી દરેક જગ્યાએ ચક્રનો ઉપયોગ થાય છે અને અગ્નિની શોધ અગ્નિની શોધ આદિમાનવની મહત્વની શોધ છે કારણ કે અગ્નિની શોધ થતાં જે કાચું માંસ આદિમાનવ ખાતો હતો તે પકાવીને ખાતો થયો દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલ આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે સાના અવશેષો રાખના એટલે એણે આગની શોધ કરી હતી એવું માનવામાં આવે છે જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે આજથી લગભગ વર્ષ માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો તેમ ઇતિહાસકારો જણાવે છે અગ્નિના ઉપયોગ એમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું કેવું પરિવર્તન ક્રાંતિકારી કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરી શકતા એવો શું કરતા રાત્રે ગુફાઓમાં મસાલ જલાવીને એવો શું કરતા પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા અગ્નિના ઉપયોગની જેમ જ એમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર મેં તમને કીધું તે પ્રમાણે ચક્ર એમની મહત્ત્વનું શોધ છે જળના થડ અને જળના લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈંડું બનાવતા શીખ્યા આગળનો ટોપિક છે બદલાતું પર્યાવરણ આજથી લગભગ બાર હજાર વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તેને પરિણામે ઘાસ ખાનારા હરણ ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો તેઓ આવા પ્રાણીઓને રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો સાનો વિકાસ થવા લાગ્યો માનસિક વિકાસ થવા લાગ્યો એક પછી એક શોધો થતાં એમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો આગળની માહિતી બીજા વિડીયોમાં જોઈએ